नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 फिजिक्स विषयना आजना वीडियो लेक्चर अंदर आप दरेक विद्यार्थीओनुं स्वागत छे। आजे आपणे चेप्टर नंबर 5 એટલે કે ચુંબકત્વ અને દ્રવ્યો એની અંદર ઉદાહરણ અને સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ છે આજે ગણવાના છે, બરોબર। સૂત્ર આપણે આગળ જોઈ ગયા, બરોબર। તો એ સૂત્ર બધા ઉપર આધારિત છે, આજે દાખલા આપણે જોઈશું। છેલ્લે આપણે આવર્તકાળ, બરોબર, કોઈ ચુંબકી ડાયપોલ હોય તો એના આવર્તકાળનું સૂત્ર ભણી ગયા, ટી બરાબર 2π રૂટમાં આઈ ના છેદમાં એમબી, બરોબર। તો એવું જ કંઈક ઉદાહરણ છે આપણે આપ્યું છે કે જેમાં આપણે એ સૂત્રનો ઉપયોગ કરશું। ઉદાહરણ નંબર 5.1 એટલે કે આ ચેપ્ટરનું પહેલું ઉદાહરણ, ચુંબકી સોયની ચુંબકી ચાક માત્રા 6.7×10⁻²⁴ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે, બરાબર। આપણે રકમની અંદર શું આપી દીધું છે, તો પહેલા અહીં આપણે ચુંબકી ચાક માત્રા આપી દીધી છે કે જેને આપણે એમ વડે દર્શાવીશું। એમ બરાબર કેટલા આપ્યા છે, તો 6.7×10⁻²⁴ એમ્પિયર મીટર સ્ક્વેર। અને જડત્વની ચાક માત્રા આઈ બરાબર 7.5×10⁻૬ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર, બરાબર। સાથે સાથે આપણે જડત્વની ચાક માત્રા પણ આપી દીધી છે, કેટલી આપી છે, તો આઈ બરાબર 7.5×10⁻૬ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર। તે 6.70 સેકન્ડની અંદર 10 દોલનો પૂરા કરે છે, બરાબર। ચુંબકી સોય છે એ ચુંબકી ક્ષેત્રની અંદર દોલનો કરે છે અને 6.70 સેકન્ડની અંદર 10 દોલનો પૂરા કરે છે। હવે આપણે આવર્તકાળની અહીંયા જરૂર પડશે, તો આ સંબંધના આધારે આપણે આવર્તકાળ મળી જાય, બરાબર। તમને કીધું 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે, હવે આપણે તો આવર્તકાળની જરૂર પડે। આવર્તકાળ એટલે શું, તો એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, બરાબર। તો આપણે એક ત્રિરાશિ મૂકી શકીએ કે ભાઈ 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે, બરાબર। 10 દોલનો પૂરા કરતા લાગતો સમય કેટલો છે, 6.70 સેકન્ડ, તો એક દોલન પૂરું કરતા કેટલો સમય લાગે, બરાબર। તો આપણે આવર્તકાળ મળી જાય કે 10 દોલનો માટે કેટલો સમય લાગે છે, તો 6.70 સેકન્ડનો સમય લાગે છે। તો એક દોલન પૂરું કરતા કેટલો સમય લાગે, એક દોલન પૂરું કરતા કેટલો સમય લાગે, જેને આપણે આવર્તકાળ કહીએ છીએ। આવર્તકાળ એટલે ત્રિરાશિ મૂકશો તો 1×6.70 અને ભાગ્યા કેટલા આવશે, તો 10, એટલે આપણે કેટલા મળશે, 0.67 સેકન્ડ। તો આવર્તકાળ અહીંયા આપણે મળી જશે, બરોબર। રકમની અંદર સીધો આપણે આવર્તકાળ નથી, પણ તમને કહી દીધું છે કે ભાઈ 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે। તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે, બરોબર, આપણે શું મેળવવાનું છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે લાગુ પાડેલું છે કે જેની અંદર ચુંબકી ડાયપોલ છે દોલનો કરે છે, ચુંબકી ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે। તો હવે આપણે ચુંબકી ક્ષેત્ર મેળવવા માટે આપણી પાસે ચુંબકી ક્ષેત્રનું સૂત્ર છે, જો ડાયરેક્ટલી આપણે ચુંબકી ક્ષેત્રનું સૂત્ર યાદ ન હોય તો આવર્તકાળનું આપણી પાસે સૂત્ર છે, ટી બરાબર 2π√I/mb, બરાબર। આપણે ચુંબકી ક્ષેત્ર મેળવવાનું છે, પહેલાં તો વર્ગમૂળ કાઢવા માટે બે બાજુ વર્ગ લઈ લઈએ, અહીં ટીનો વર્ગ થશે, બરાબર, આ બાજુ 4π² થાય છે અને આ વર્ગમૂળ નીકળી જશે, એટલે આઈ ના છેદમાં શું વધશે, એમબી વધશે। અહીંયા તમે ચુંબકીય ક્ષેત્ર બી ને કરતા બનાવી દો, તો બી બરાબર શું થશે, 4π² I, એના છેદમાં શું આવશે, એમ ઇન્ટુ ટીનો સ્ક્વેર। ચલો હવે તો આપણે દરેક કિંમતો ખાલી મૂકવાની છે, બરાબર। તો 4×3.14²I જડત્વની ચાક માત્રા આપણે રકમની અંદર આપી દીધી, કેટલી આપી, 7.5×10⁻⁶, તો 7.5×10⁻⁶ અને છેદમાં એમ ટીનો સ્ક્વેર, પર એમ એટલે ડાયપોલ મોમેન્ટ આપણે આપી દીધી છે, 6.7×10⁻ કેટલી આપી છે, −2, બરાબર। અને ટીનો સ્ક્વેર, તો આવર્તકાળનો વર્ગ, આવર્તકાળ કેટલો છે, 0.67, તો 0.67નો વર્ગ, ખ્યાલ આવ્યો। ચુંબકીય ક્ષેત્રના સૂત્રની અંદર આપણે જે કાંઈ વિગત આપણને આપેલી છે દરેક વિગતો મૂકી દીધી, હવે માત્ર કેલ્ક્યુલેટરની મદદથી તમારે આનું સાદુરૂપ આપવાનું છે, બરાબર। તો સાદુરૂપ આપશો તો ચુંબકીય ક્ષેત્ર આપણને 0.01 ટેસ્લા 0.01 ટેસ્લા
बराबर। तो चुंबकीय क्षेत्र आपने कितलो मळशे 0.01 टेस्ला मळशे बराबर। मात्र सूत्र पर आधारित दाखलो से वो आपणे अहीं कही शकीए बराबर। जोईए हवे आगळनो दाखलो। तो उदाहरण नंबर 5.2 जोईए हवे। एक नाना गजिया चुंबक ने तेनी अक्ष 800 गोस जेटला बाह्य चुंबकीय क्षेत्र साथे 30 डिग्री ना कोणे मुकता ते 0.016 न्यूटन इनटू मीटर जेटलो टॉर्क अनुभवे छे। गजिया चुंबक छे एने आपणे बाह्य चुंबकीय क्षेत्र पर आपणे आपी दीधुं छे 800 गोस बराबर। चुंबकीय क्षेत्र केटलो आपे छे अहींया तो बी बराबर 800 गोस। एक गोस बराबर तो 10⁻⁴ टेस्ला थाय बराबर। रकम मैं तमने आपी दीधुं छे नो आपे तो पण आपणे संबंध से ख्याल होवो जोईए। एटले 800 गुण्या केटला करशुं आपणे 10⁻⁴ टेस्ला। तो आ आपने चुंबकीय क्षेत्र आपी दीधुं छे। त्यारबाद 30 डिग्री ना खूणे मूकवानी छे बराबर। बाह्य चुंबकीय क्षेत्र साथे गजिया चुंबक ने केटला डिग्री ना खूणे आपणे 30 डिग्री ना खूणे मूकवानो छे। એટલે થીટા પણ આપણે આપી દીધો છે। એંગલ કેટલો આપ્યો છે તો 30 ડિગ્રી આપ્યો છે। ટોર્ક કેટલો અનુભવે છે તો એક ટોર્ક પણ આપણે આપી દીધો છે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર। ટોર્ક બરાબર કેટલા આપ્યા છે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર। તો હવે આની અંદર આપણે ત્રણ અલગ અલગ છે પ્રશ્નો છે પૂછવામાં આવ્યા છે। દરેકને આપણે છે 1x1 છે જવાબ મેળવીએ। એમાં પહેલું છે ચુંબકની ચુંબકીય ચાક માત્રા કેટલી છે એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે આપણે m મેળવવાની છે બરાબર। ચુંબકીય ચાક માત્રા m મેળવી છે। હવે આપણે ટોર્ક આપી દીધો હોય થીટા આપી દીધો હોય ચુંબકીય ક્ષેત્ર આપી દીધું હોય તો ચુંબકીય ડાયપોલ મેળવવી તો આપણે કયું સૂત્ર લાગુ પાડશું તો આપણી પાસે ટોર્કનું સૂત્ર છે બરાબર। કયું સૂત્ર છે આપણે પહેલી વસ્તુ મેળવી કે ટોર્ક બરાબર m b sin થીટા આ સૂત્ર આપણે વાપરશું। આની અંદર આપણે મેળવવાનું શું છે તો ચુંબકીય ચાક માત્રા મેળવવાની છે બરાબર। બાકીની બધી વસ્તુ આપણે આપી દીધી છે તો એને કરતા બનાવી તો બી ને કરતા બનાવશું તો ટોર્કના છેદમાં શું આવશે તો બી ને કરતા સોરી એમ ને કરતા બનાવશું અહીંયા એમ ને કરતા બનાવશું તો એમ બરાબર ટોર્કના છેદમાં બી સાઈન થીટા આવશે। ચલો હવે ટોર્ક આપણે આપી દીધું છે કેટલું આપ્યું છે તો એ આપ્યું છે 0.016 છેદમાં બી એટલે ચુંબકીય ક્ષેત્ર એ આપણે આપી દીધું છે 800 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા અને થીટા તો થીટા 30 આપ્યો છે। સાઈન 30 ની વેલ્યુ કેટલી થાય 1/2 થાય એટલે હું ડાયરેક્ટ અહીં 1 અને 2 અંશમાં મૂકી દઉં છું બરાબર ખ્યાલ આવી જશે ને। ચાલો હવે આનું આપણે સાદુરૂપ આપવું છે તો આને મારે આ 16 છે ને 0.016 છે મારે 16 લખો હોય તો 16 ગુણ્યા કેટલી થાય છે તો 10⁻³ ઘાત થાય બરાબર ગુણ્યા 2 ખ્યાલ આવ્યો। 0.016 ને આપણે 16 ગુણ્યા 10⁻³ ઘાત લખી શકીએ ગુણ્યા 2 હવે 800 છે તો 8 × 10⁻² લખી શકું હવે એ 10⁻² અને 10⁻⁴ એટલે 10⁻² વધે બરાબર। હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો 8 × 2 = 16 થાય એટલે બી આવશે 8 × 2 10⁻²² ઉપર જાય તો 10⁻+2 થાય બરાબર। +2 ને આ 10⁻³ છે એટલે કેટલી થાય 10⁻⁴ અને આ ગુણ્યા 2 2 × 2 = 4 4 × 10⁻² એટલે 0.4 આવશે 0.4 અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એટલે એકમ શું આવશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર બરાબર। ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે કેટલી મળી તો 0.4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર। હવે આગળ આમાં નામાં એક બીજો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે કે તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે બરાબર। હવે પહેલા તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે મહત્તમ સ્થાયી સ્થિતિ કોને કહેવાય મહત્તમ અસ્થાયી સ્થિતિ કોને કહેવામાં આવે છે। તો જ્યારે ચુંબકની ડાયપોલ મોમેન્ટ બરાબર ચુંબકની ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા બરાબર 0 ડિગ્રીનો ખૂણો બનાવે ત્યારે મહત્તમ સ્થાયી અવસ્થા કહેવાય બરાબર। કારણ કે 0 ડિગ્રીના ખૂણે રહેવાનો પ્રયત્ન કરે એટલે એની મહત્તમ સ્થાયી અવસ્થા થાય અને જ્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 180 ડિગ્રીનો ખૂણો બનાવે ચુંબકીય ક્ષેત્ર આમ હોય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આ રીતે બરાબર આ બાજુ એટલે 180નો ખૂણો બનતો હોય તો ત્યારે એને મહત્તમ અસ્થાયી અવસ્થા કહેવામાં આવે છે બરાબર।
तो आ बने अवस्था कीधु से स्थायी स्थिति में आप महत्तम अस्थायी स्थिति में लावा मतलब शू बराबर બીજો પ્રશ્ન જે પૂછવામાં આવ્યો છે એમાં આપણે સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લઈ જવાનું છે એટલે થીટા બરાબર 0 ડિગ્રીમાંથી કેટલા લાવવાના છે થીટા બરાબર 180 ડિગ્રી આપણે ચુંબકી ડાયપોલ મોમેન્ટને ફેરવવું છે અથવા તો જે આપણે બજ્યો ચુંબક આપ્યો છે એને આપણે 0 ડિગ્રીથી 180 ડિગ્રી ફેરવવું છે તો ચુંબકી ક્ષેત્રની વિરુદ્ધમાં કંઈક કાર્ય કરવું પડશે એ કાર્ય કેટલું છે આપણે મેળવવું છે તો કાર્ય અહીં જે સ્થિતિ ઊર્જા છે 0 ડિગ્રી જે સ્થિતિ ઊર્જા છે ને 180 ડિગ્રી સ્થિતિ ઊર્જા છે એના તફાવત જેટલું કાર્ય કરવું પડશે એટલે દાખલા તરીકે 0 ડિગ્રી એની સ્થિતિ ઊર્જા U1 હોય દાખલા તરીકે બરાબર અને 180 ડિગ્રી એની સ્થિતિ ઊર્જા U2 હોય તો કેટલું કાર્ય કરવું પડે તો W U2 - U1 જેટલું કાર્ય કરવું પડે હવે U2 એટલે શું થાય તો 180 ડિગ્રી નો ખૂણો હોય ત્યારે જે એની સ્થિતિ ઊર્જા હોય અને ઈ આપણે શું લખીએ છીએ તો u બરાબર mb cos થીટા પર સૂત્ર છે -mb cos થીટા તો અહીંયા શું આવશે -mb બરાબર અને સ્થિતિ ઊર્જા નું સૂત્ર આપણે આગળ જોઈ ગયા કે u બરાબર -mb cos થીટા અથવા તો -m.b બરાબર તો અહીં શું આવશે -mb cos ખૂણો કેટલો લઈશું પહેલા તો 180 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને અહીંયા શું આવશે તો એમ બી કોસ 0 આવશે ચલો કોસ 180 ની વેલ્યુ તો માઇનસ 1 થાય એ માઇનસ ને આ માઇનસ એટલે કેવા થઈ જશે પ્લસ એટલે એમ બી વત્તા કોસ 0 એટલે 1 થાય એટલે એમ બી ખાલી વચ્ચે એટલે એમ બી વત્તા એમ બી એટલે કેટલા થાય તો 2 એમ બી થાય ख्याल आयो कुल जे कार्य करवू पड़शे केटलू कार्य करवू पड़शे तो 2mb जेटलू कार्य करवू पड़शे बरोबर बे नी स्थिति ऊर्जा नो तफावत आपणे लीधो महत्तम स्थायी अवस्था अने महत्तम अस्थायी अवस्था में जे काई नी अंदर स्थिति ऊर्जा छे ई स्थिति ऊर्जा ना तफावत जेटलू कार्य करवू पड़शे हवे किंमत मूकी दी 2 * m m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે મળે 0.4 અને b એટલે ચુંબકીય ક્ષેત્ર એ આપણે કેટલું અહીંયા આપ્યું છે તો 800 કોસ છે એટલે 800 ગુણ્યા 10 ની માઇનસ 4 યસ હવે આનું સાદરૂપ આપીએ તો 2 ગુણ્યા 4 ગુણ્યા 10 ની માઇનસ 1 થાય એટલે 4 લખું 10 ની માઇનસ 1 ગુણ્યા અહીં 8 છે 800 છે એટલે 8 ગુણ્યા 10 ની 2 ઘાત થાય અને 10 ની માઇનસ 4 તો હવે આનું આપણે સાદરૂપ આપીએ તો 4 2 8 ત્રીજો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે કે આ ગજ્યા ચુંબકની જગ્યાએ તેટલી ચુંબકી ચાકમાં ધરાવતો બરોબર સોલેનોઇડ મૂકવામાં આવે જેના આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર છે બરોબર આડછેદનું ક્ષેત્રફળ આપણે એ આપી દીધું છે તો 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર એટલે આડછેદના ક્ષેત્રફળ ધરાવતો આપણે સોલેનોઇડ લેવાનો છે અને એના આકારની સંખ્યા આપણે આપી છે 1000 એટલે કે એમ બરાબર 1000 આટા હોય બરાબર તેવો સોલેનોઇડ લેવામાં આવે તો આ સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે સોલેનોઇડમાંથી કેટલો પ્રવાહ પસાર થશે બરાબર ચુંબકની જગ્યાએ એક સોલેનોઇડ લેવામાં આવે અને એને આ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તેમાંથી કેટલો પ્રવાહ પસાર થશે ચુંબકીય ચાકમાં આપણે આની જે સીરીઝ લેવાની છે 0.4 જેટલી જ લેવાની છે તો હવે આપણે પ્રવાહ મેળવવો છે બરાબર તો આપણી પાસે સૂત્ર છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે m બરાબર શું સૂત્ર છે પ્રવાહ આવતો હોય એવું તો m બરાબર n i a બરાબર આપણી પાસે સૂત્ર છે m બરાબર n i a આપણે પ્રવાહ મેળવવાનો છે એટલે i ને કરતા બનાવે તો i બરાબર શું થાય m ના છેદમાં n ઇન્ટુ e આવશે હવે m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ કેટલે છે 0.4 તો 0.4 એના છેદમાં n એટલે આટાની સંખ્યા 1000 આટા છે એટલે 10³ પણ લખી શકાય અને આડછેદનું ક્ષેત્રફળ તો એ ક્ષેત્રફળ આપણે કેટલું આપ્યું છે 2 × 10⁻⁴
विद्युत प्रवाह से मिली गए बराबर के सोलेनोइड में के विद्युत प्रवाह पसार थे तो सोलेनोइड में बे एम्पियर जो विद्युत प्रवाह पसार थे तो त्रणे त्रण वस्तु मेलवी बहुत सरल से मात्र तमने सूत्र आवड़ता होइए अने बीजू जे आपने माग्यु छे तो एनी अंदर आपने ख्याल आवी जोईए के महत्तम स्थायी अवस्था होय तो थीटा 0 डिग्री होय महत्तम अस्थायी अवस्था होय तो थीटा केटलो होय 180 डिग्री होय अने स्थिति ऊर्जानो तफावत जेटलो ज आपणे कार्य करवुं पड़े। चलो जोईए हवे आगळ स्वाध्यायना केटलाक दाखलाओ। तो हवे जोईए स्वाध्यायनो दाखला नंबर 5.3। एक नाना गज्या चुंबक ने तेनी अक्ष 0.25 टेस्ला ना नियमित बाह्य क्षेत्र साथे 30 डिग्री नो कोण बनावे ती रीते मुक्त ते 4.5×10^-2 जूल जेटलो टोर्क अनुभवे छे। आ चुंबक नी मैग्नेटिक मोमेंट नो मूल्य केटलो छे बराबर आपणे जे उदाहरण नी अंदर दाखला जोई आगळ तो ए टाइप नो ज एक दाखलो छे बराबर। जोईए हवे नु सोल्यूशन। सौ प्रथम आपने रकम अंदर 0.25 टेस्ला एटले चुंबकीय क्षेत्र बी आपी दीधुं छे 0.25 टेस्ला। हवे एना नियमित चुंबकीय क्षेत्र साथे 30 डिग्री नो कोण बनावती दिशामां बराबर एटले थीटा आपने आप्यो छे 30 डिग्री। आपणे जे गज्या चुंबक ने मूकवानुं छे बराबर तो गज्या चुंबक नी अक्ष चुंबकीय क्षेत्र साथे केटलो कोण बनावे छे तो 30 डिग्री नो कोण बनावे छे। हवे टोर्क तो टोर्क नुं मूल्य आपने आप्युं छे 4.5×10^-2 जूल बराबर एटलो टोर्क अनुभवे छे। ज्या चुंबक ने अपने चुंबकीय क्षेत्र में मूकशो तो एना कारणे ऊपर टोर्क लागशे ने टोर्क केटलो छे तो 4.5×10^-2 जूल। तो हवे आपणे आनी चुंबकीय डायपोल मोमेंट एटले के एम नुं मूल्य मेळवानुं छे बराबर। टोर्क आप्यो होय चुंबकीय डायपोल मोमेंट मेळव्युं होय तो एनुं आपणे पासे क्यूं सूत्र छे तो टोर्क बराबर एम बी साइन थीटा। હવે આપણે મેળવવાનું શું છે તો આપણે મેળવવાનું છે ચુંબકી ચાક માત્ર એટલે કે m તો m ને કરતા બનાવીએ બરાબર તો શું થાય છે ટોર્ક ના છેદમાં b sin થીટા। ચાલો હવે ટોર્ક આપણે કેટલો આપ્યો છે તો એ આપ્યો છે 4.5×10^-2 જૂલ બરાબર છેદમાં b b એટલે ચુંબકીય ક્ષેત્ર એ કેટલો આપ્યો છે તો 0.25 ટેસ્લા અને sin થીટા એટલે sin 30 sin 30 ની વેલ્યુ 1/2 બરાબર આ 2 અંશમાં જતા રહેશે તો 4.5×2×10^-2 અને છેદમાં કેટલા આવશે 0.25 બરાબર। તો હવે કેલ્ક્યુલેટરની મદદથી આપણે આનું સાદુરૂપ આપીએ તો આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય છે કેટલું મળશે તો 0.36 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર। તો આ આપણને ગજ્યા ચુંબકની ચુંબકીય ચાક માત્રા છે મળી બરાબર। એકદમ સરળ દાખલો છે માત્ર સૂત્ર ઉપર આધારિત દાખલો કહી શકાય। તો હવે આગળનો જે સ્વાધ્યાયનો દાખલો છે એટલે કે દાખલા નંબર 5.4 બરાબર એ દાખલો તમારે જાતે ગણવાનો છે બરાબર। 5.4 છે એની અંદર આપણે સ્થિર સંતુલન અને અસ્થિર સંતુલનમાં સ્થિતિ ઊર્જા મેળવવાની કીધી છે। તો હવે આગળ આપણે ઉદાહરણનો દાખલો જોઈ ગયા બરાબર એમાં આપણે કાર્ય મેળવવાનું હતું અહીંયા આપણે સ્થિતિ ઊર્જા મેળવવાની છે। તો સ્થિર સંતુલન અને અસ્થિર સંતુલન કોને કહેવાય આપણે ખ્યાલ છે સ્થિર અથવા તો સ્થાયી સંતુલન પણ કહેવામાં આવે છે। તો સ્થાયી સંતુલન વખતે આપણે સ્થિતિ ઊર્જા મેળવીએ તો થીટા કેટલો લેશું 0 સ્થિતિ ઊર્જાનો આપણી પાસે સૂત્ર છે કે -mb cos થીટા। એવી રીતે અસ્થિર સંતુલન માટે મેળવવું તો થીટા કેટલો લેવાનો છે 180। તો આગળનો સ્વાધ્યાયના દાખલામાં આપણે બંને વસ્તુ છે એ મેળવવાની છે બરાબર એ તમારે જાતે ગણવાનું છે। ચલો આજનો વિડીયો લેક્ચરમાં મિત્રો આટલું જ।